A person who doesn't read has no advantage over the person who can't read. Mitra, masmajhanu vidhan Mark Twain nu. અને આ વિધાન સાથે આપણે કરી છે શરૂઆત આજના આ એન્રિચમેન્ટ સેશનની. હું છું તમારો દોસ્ત સલીમ સોમાણી. મિત્રો, કેટલી અદ્ભુત વાત વાંચન વિષયક માર્ક ટ્વેન આ મસ્ત મજાના વિધાનમાં કરે. તેઓ એવું કહે છે કે એ વ્યક્તિ કે જે વાંચતી નથી, એ વ્યક્તિને જરા પણ ફાયદો થતો નથી અન્ય એ વ્યક્તિની સાપેક્ષે કે જે વાંચી શકતી નથી. મિત્રો, કોઈ વ્યક્તિ ઇલિટરેટ હોય, અભણ હોય, વાંચવું એના માટે શક્ય જ ના હોય તો એ તો પુસ્તક ન વાંચે, કશું જ ન વાંચે, વાંચી ન શકે એ સ્વાભાવિક છે. કારણ કે એણે અભ્યાસ કર્યો જ નથી, એની પાસે અક્ષરજ્ઞાન છે જ નહીં. પણ જે વ્યક્તિ ભણેલી ગણેલી છે, જે વાંચી શકે છે, વાંચતા આવડે છે, ફુરસદ પણ છે, પણ એ વાંચતી નથી આ વ્યક્તિ, તો હવે તમે જુઓ, સરખામણી કરો તો કોઈ ફરક ન દેખાય. અને જે ભણેલી ગણેલી વ્યક્તિ છે એ વ્યક્તિને પેલી વ્યક્તિની સાપેક્ષ કોઈ ફાયદો જ નથી, એનાથી એ વ્યક્તિ જરાય ચડિયાતી નથી આ સંદર્ભે, એવું ચોક્કસપણે મસ્ત રીતે આપણે સહમત થઈ શકીએ એ રીતે માર્ક ટ્વેન આપણને કહે. મિત્રો, મર્મ આપણે એ સમજવાનો છે કે જ્યારે ફુરસદનો વખત આપણી પાસે હોય તો થોડું જો વાંચન કરીએ, રસપૂર્વક વાંચન કરીએ, તો એના પરિણામ છે આગળ જતાં એટલા તો અદ્ભુત આવતા હોય છે કે આપણને એની કલ્પના પણ કદાચ જ્યારે વાંચતા હોઈએ ત્યારે નથી આવતી હોતી. મિત્રો, એક મિત્રે સરસ મજાની વાત આ વિધાન વિષયક એવી પણ કરી હતી કે જે વ્યક્તિ વાંચી શકતી નથી એના મનમાં અફસોસ પણ જાગે છે ક્યારેક કે કાશ હું જો વાંચી શકત તો ઘણું બધું વાંચત. મેં એક એવા નાનકડા દીકરાને ઉત્સુકતાથી અને એવી નજરે એવા વ્યક્તિઓને નિહાળતા જોયો છે કે જે વાંચતા હતા અને પેલો નાનકડો દીકરો છે એ વાંચી શકતો નથી, એટલે એને અફસોસ છે, મનમાં એકદમ દુઃખ પણ થાય છે, ગ્લાની વેદના થાય છે કે કાશ હું વાંચી શકતો હોત તો મારી પાસે પણ પેલા પુસ્તકો હોત અને વાંચવાની મજા પડત. એ અફસોસ એ બાળકને, એ વ્યક્તિને બીજા કરતાં જુદા જ સ્તર પર મિત્રો મૂકી આપે છે. આપણને અફસોસ થતો નથી આપણે વાંચતા નથી તો પણ, તો આ ખરેખર વિચારવા જેવી, ચિંતન કરવા જેવી બાબત છે. મિત્રો, ઘણી બધી વખત એવું થતું હોય કે નક્કી કર્યું હોય કે દરરોજ નિયમિતપણે થોડું વાંચન કરવું છે અને જો એ કરવામાં આપણને સફળતા મળે તો આગળ જતાં આપણે માલામાલ થઈ જઈએ. ઘણા બધા એવા મિત્રો છે કે જેઓએ પ્લેજીસ લીધા છે, સંકલ્પ કર્યો છે, અને આ વિશે એક વાત આ પૂર્વે પણ મેં તમને કરી છે કે દર મહિને એક પુસ્તક અચૂકપણે વાંચવું અને દરરોજ નિયમિત થોડું થોડું એ મિત્રો વાંચે છે અને મહિનામાં એક પુસ્તક આરામથી પૂરું થઈ જાય, ક્યારેક તો બે પુસ્તક પણ વંચાઈ જાય, પણ એક વાંચવું જ એવો સંકલ્પ કરીને નીકળાય છે. એટલે દરરોજ 15-20 મિનિટ કે અડધો કલાક વાંચન કરે, અનુકૂળતાએ કરે, અને એ રીતે સરસ મજાના પુસ્તક છે એમાંથી પસાર થતા જાય. પછી મેં એને એવું પણ કહ્યું છે કે તમને જ્યારે પણ અનુકૂળતા મળે તો એ પુસ્તક વિષયક સરસ મજાની વાત, એનો સારાંશ છે એ અન્ય મિત્ર સુધી પહોંચતો કરવાનો પણ પ્રયત્ન કરજો. એટલે જોયો શેરિંગ છે એ પણ સધાય, ઉપરાંત પેલું જે વિષય વસ્તુ છે એનું પ્રસરણ પણ થાય, એનું કન્સોલિડેશન પણ થાય. એટલે આ ખૂબ મહત્વની બાબત હોય છે. એટલે વાંચન કરવા માટે કોઈ પણ ક્ષણ પવિત્ર જ હોય છે, કોઈ પણ ક્ષણે સંકલ્પ લઈ શકાતો હોય છે. ઘણી બધી વખત આ વાત મેં કરી છે, પણ તમે મિત્રો જ્યારે આ વાત પર ચિંતન મનન કરી અને આગળ ધપવાની શરૂઆત કરો છો, કંઈક એવું ઉમેરણ થવાની શરૂઆત થાય છે કે જે એકદમ અદ્ભુત, અદ્વિતીય અને અનન્ય છે, તમને બીજાઓથી જુદા સ્તર પર મૂકી આપે છે અને એનો ફાયદો તમને તો મળે જ છે, ત્યાર પછી અન્યોને પણ એનો ફાયદો મળવાની અદ્ભુત શરૂઆત થતી હોય છે. એટલે મને એમ થયું ચાલો માર્ક ટ્વેનના આ વિધાન સાથે ફરી એક વખત વાંચન વિષયક રસપૂર્વક તીવ્રતાથી નાનકડી આ વાત તમારા સુધી લઈ હું આવ્યો આ સેશન થકી. તો ડાયનેમિક બુક ફેન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ, એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં, વાંચવાના હો તમે મસ્ત મજાનું કોઈ પુસ્તક કે વાંચી ચૂક્યા હો થોડા અદ્ભુત પુસ્તકો, આપો રજા સલીમ સોમાણીને. આવજો.